नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण 3 में विषय आसपास तेमा पाठ नंबर 7 भणवाना छीए। पाठनुं नाम छे अनोखो स्वाद। तो चालो रमत रमीए। आपणे अहीं रमत तो नहीं रमी शकीए अत्यारे, पण तेनी रीत आपणे समझी लईए। तो रमत छे, आ रमतमां दरेके બીજાને સમજાવવાનું છે કે રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હો તે જણાવવાનું છે। બાળકોને નાના નાના જૂથમાં વહેંચો। શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી હશે। દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે। તમારે બોલવાનું નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો। બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય ત્યારબાદ એક પછી એક બીજા બાળકો સાથે રજૂ કરશે। બાકીના બાળકો જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે। હવે કેવી રમત રમવાની છે? તો કે 4 જૂથ બનાવવાના છે અને દરેક જૂથને એક એક ચિઠ્ઠી આપવાની છે। ચિઠ્ઠીમાં અમુક પરિસ્થિતિ લખેલી હશે કે ગાવાનો અભિનય કરો, રડવાનો અભિનય કરો, હસવાનો અભિનય કરો, આવી રીતે અલગ અલગ પરિસ્થિતિ લખેલી હશે ચિઠ્ઠીમાં। જે ચિઠ્ઠી તમે ખોલો છો, દાખલા તરીકે પહેલા જૂથનો વારો છે તો તેની ચિઠ્ઠીમાં લખ્યું છે કે રડવાની એક્ટિંગ કરવાની છે તમારે, તો જૂથમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી જે છે એ ઊભો થશે, તેને બોલવાનું નથી કંઈ પણ, પરંતુ ચહેરાના હાવભાવથી, તમારા ચહેરાના શરીરના હલનચલનથી તમે રડતા હોવ તેવો મૂક અભિનય કરવાનો છે। એટલે કે બોલ્યા વગર મૂંગા મૂંગા અભિનય કરવાનો છે। તો આ રીતે રમત રમવાની છે। તો હવે વિચારો અને કહો આ રમત તમને કેવી લાગી? ગમી? તો કે હા, ખૂબ મજા આવે। આ તો એક નવી વસ્તુ તમને શીખવા મળી કે જે વ્યક્તિઓ જે જોઈ નથી શકતા, બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એ લોકો કઈ રીતે વ્યવહાર કરતા હશે એકબીજા સાથે। શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? હવે તમે વિચારો, તમે આ રમત રમો છો અથવા તો તમે ક્યારેક રમી હોય, તો તમને જ્યારે ચિઠ્ઠીમાં લખેલું આવ્યું કે તમારે હસવાની એક્ટિંગ કરવાની છે અથવા તો રડવાની કરવાની છે, આ રીતે કોઈ પણ વસ્તુ તમારે રજૂ કરવાની થઈ ત્યારે તમને એ અઘરું લાગ્યું? તો કે હા, જરૂરથી લાગ્યું હશે, કારણ કે આપણે તો બોલીને કંઈ પણ રજૂ કરવાનું હોય તો આપણે તરત બોલીને તે રજૂ કરી શકીએ છીએ, પરંતુ જે લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એ લોકો કઈ રીતે એની વાત બીજાને કહેતા હશે? શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો કે હા, જરૂર જોયા હશે। જે લોકો સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, એ લોકોને તમે ક્યારેક વાત કરતા જોયા હશે? લોકો આ રીતે ક્યારે વાત કરે છે? તો કે જે લોકો ચાલી નથી શકતા, સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, જોઈ નથી શકતા, આવા લોકો આ રીતે વાત કરતા હોય છે। આગળ જોઈએ। હવે તમે તમારી બુકમાં એક ચિત્ર જોઈ રહ્યા છો। ચિત્રને જુઓ ને ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારા દ્વારા વાત કરે છે। મોટા ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે બોલી કે સાંભળી શકતા નથી। આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે। તેઓ બીજા લોકોને કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે। આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ। હવે શું કહેવા માંગે છે કે આપણે જે છે એ બધા કામ કરી શકીએ, બધું બોલી શકીએ, બધું સાંભળી શકીએ, બધું જોઈ શકીએ, પરંતુ જે લોકો જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, બોલી શકતા નથી,
એ લોકો પોતાના હલનચલનથી, પોતાના હાવભાવથી, ઈશારાથી એ લોકો વાત કરતા હોય છે. અને આપણે જે શું કહેવા માગીએ છીએ, આપણે જે બોલીએ છીએ, એ લોકો કઈ રીતે સમજી શકે છે કે આપણે શું કહીએ છીએ? તો કે આપણા હોઠના હલનચલનથી એ અંદાજો લગાડી શકે છે. આપણે બધા વિવિધ કામો કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, સારી કવિતાઓ લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી પણ શકે છે, ઘણા સારું દોરી શકે છે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ, તેવી રીતે બાળકો બોલી શકે છે, સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવાડવામાં આવે છે. હવે આપણી સાથે જે આપણે જેવા બાળકો છે, જે આપણે સાંભળી શકીએ છીએ, બોલી શકે છે, જોઈ શકે છે, તો આપણે તો બધું જ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. જેમ કે આપણે આપણામાંથી કોઈક સારું ચિત્ર દોરી શકે છે, કોઈક સારું ગાઈ શકે છે, કોઈક સારું લખી શકે છે. પરંતુ જે લોકો બહેરા છે, મૂંગા છે, જે લોકો આંધળા છે, જોઈ શકતા નથી, ચાલી શકતા નથી, અપંગ છે, તો આ લોકો શું, આ લોકો સ્કૂલે જાય છે, શાળાએ જાય છે? તો કે હા, એ લોકોની પણ એક અલગ શાળા છે. એ લોકો જે શાળાએ જ્યારે જાય છે ત્યારે એ લોકોને પણ લખતા વાંચતા અને બોલતા શીખવાડવામાં આવે છે. કઈ રીતે? તો કે એ લોકોને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. ઈશારાથી એ લોકો વાતચીત કરી શકે છે અને લખી પણ શકે છે. એવી લિપિ આવે જે ખાલી આમ એના પર હાથ ફેરવે, તેના દ્વારા તે લોકો વાંચી શકે છે. તો ચાલો એક એવી જ બાળકી વિશે વાંચીએ જે સાંભળી શકતી નથી, છતાં પણ ઘણી બધી વસ્તુઓ તે કરી શકે છે. મારી બહેન સાંભળી શકતી નથી. નાની છોકરી છકુ તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી. તેનો મોટો ભાઈ નંદુ અને છકુ સાથે રમે. છકુ સરસ મજાનો પિયાનો વગાડે. તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ખૂબ ગમે, પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં, તે સૂર સાંભળી શકશે નહીં. તેને ઉછળકૂદ, ગબડવું, અળોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે. હવે મારી બહેનને મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે, છતાં અમારી માતા તેને ઘરે હોઠ ફફડાવી વાંચવામાં મદદ કરે છે. શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. તેની ફ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ જ કાળા હતા. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા કહ્યું. તેને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો તેની કથ્થઈ આંખોને શું કહે છે. હવે જુઓ, એક છોકરી છે, તેનું નામ છે છકુ. તે સાંભળી શકતી નથી, તે જન્મથી જ બહેરી છે. હવે તેનો ભાઈ છે નંદુ, બંને સાથે રમે છે. હવે છકુને સરસ મજાનો પિયાનો વગાડતા આવડે છે. તેની ઝણઝણાટીનો અનુભવ કરવો તેને ખૂબ જ ગમે છે. ત્યાર પછી તેને ગબડવું, ઉછળકૂદ કરવી, આળોટવું, વાંદરાની જેમ છેક ઉચ્છે સુધી ચડવું, આવી બધી પ્રવૃત્તિ કરવી તેને ખૂબ જ ગમે છે. હવે તે કોઈ અલગ શાળામાં જતી નથી, પરંતુ તે નંદુની સાથે તેની જ શાળામાં જાય છે અને તેની મમ્મી તેને વાંચવામાં પણ મદદ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. આપણી આંખો ઘણું બધું કહે છે. ક્યારેય તમે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કર્યું છે? બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે. તમે નાના બાળકોને જોયા હશો, તે જ્યારે બોલી શકતા નથી હોતા ત્યારે એ કઈ રીતે
તેને કંઈક કહેવું હોય ત્યારે કઈ રીતે, તો કે પોતાના ચહેરાના હાવભાવથી અથવા તો હાથના હલનચલનથી આપણને કહેવાની કોશિશ કરશે. તેને પાણી પીવું હોય, ભૂખ લાગી હોય ત્યારે તે લોકો કઈ રીતે કહે છે કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે. તે બોલી તો શકતા નથી, તેને હજી બોલતા તો આવડતું નથી, પરંતુ તેને જ્યારે જમવું હશે ત્યારે તે ત્યાં જઈને બેસશે અથવા તો રડવા મળશે. તો આ રીતે નાના બાળકો ઘણું બધું સમજી શકતા હોય છે, પરંતુ તે બોલી શકતા નથી. તે પોતાના ચહેરાના હાવભાવથી, હાથના હલનચલનથી તે ઘણું બધું કહી શકે છે. ચહેરો જે છે એ આપણો અરીસો છે. તો કે કઈ રીતે, તો વિચારો, 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો. તેઓ અભિનય દ્વારા શું શું સમજી શકે છે, શું શું કહી શકે છે, ઇશારાથી, હાથના હલનચલનથી, શરીરના હાવભાવથી, તે આપણે એનું અનુભવ તેને જોવાના છે અને એનું તેને જોઈને તેનું અવલોકન કરવાનું છે. વાંચો અને દોરો. તમને આશ્ચર્ય થશે કે આ કેવા ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ નાક મોઢું આપ્યું નથી. તમે જુઓ બુકમાં તમને ખાલી ચિત્ર આપેલું છે, તેમાં આંખ નાક મોઢું આપેલું નથી. તમારે બનાવવું પડશે. આ માટે આપેલી વિગત વાંચો. આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તે ખૂબ ઉદાસ છે. તો હવે તેનો ચહેરો કેવો લાગશે? હવે ત્યારે ક્યારેક તમારી મનપસંદ વસ્તુ તમારાથી છીનવાઈ જાય, કોઈક લઈ જાય અથવા તો ભાંગી જાય, તૂટી જાય, ત્યારે તમે શું કરશો? ઉદાસ થઈ જશો ને. ને જ્યારે તમે ઉદાસ હો છો ત્યારે તમારા ચહેરાના હાવભાવ કેવા હોય? તો અહીંયા મેં દોરેલા છે. તો આવો ચહેરો તમારે બનાવવાનો છે. તમારું મોઢું પડી ગયેલું છે કારણ કે તમારી મનપસંદ વસ્તુ તૂટી ગઈ છે. ત્યાર પછી આગળ બીજા પેજ ઉપર જુઓ, બીજું ચિત્ર. આ જુલી છે, હજુ ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી બધી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? હવે તે ખુશ છે, તેની નાની બહેનનો જન્મ થયો છે એટલા માટે તે ખુશ છે. હવે તેના ચહેરા ઉપરના હાવભાવ કેવા હશે? તો કે ખુશીના. તો આવો ચહેરો તમારે બનાવવાનો છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ. રૂત્વાની માતા છે. આજે રૂત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરાના હાવભાવ કેવા હશે? હવે રૂત્વાના મમ્મી છે અને રૂત્વા જે છે એ રસોડામાં અથાણાની બરણી લેવા જાય છે, પરંતુ બરણી લેતા તે બરણી પડી જાય છે અને તૂટી જાય છે. હવે તમારાથી આવું કંઈક ઢોળફોળ થઈ જાય ત્યારે તમારા મમ્મી તમારા પર ગુસ્સે થાય છે ને, તો ગુસ્સામાં તમારા હાવભાવ કેવા હોય તમારા ચહેરાના? તો ગુસ્સાવાળા. તો આવો ચહેરો તમારે બનાવવાનો છે. ત્યાર પછીનું છેલ્લું ચિત્ર. આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો હવે રેહાનાના ચહેરાના હાવભાવ કેવા છે? તો કે તેને આશ્ચર્ય થાય છે ખૂબ જ કે અચાનક તેની સામે કૂતરું આવી જાય છે. તો આવો ચહેરો તમારે બનાવવાનો છે. ઘેરા કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી શકે કે આવું તમારી સાથે કદી બન્યું છે,
તો કે હા, ઘણી વાર આવું બને, આપણો ચહેરો જોઈને આપણી મમ્મી જાણી શકે કે આપણે કંઈક ભૂલ કરી છે. અથવા તો આપણે જ્યારે નારાજ હોઈએ, આપણી વસ્તુ કોઈક લઈ ગયું હોય, આપણા દોસ્તો અથવા તો આપણને કોઈકે માર્યું હોય, ત્યારે આપણે રડતા રડતા આવીએ, તો આપણા મમ્મી આપણને તરત પૂછે કે શું થયું છે, કોઈકે માર્યું માર્યું છે તને, કોઈ આવું પૂછે ને, તો અવારનવાર આપણી સાથે આવું બનતું હોય છે. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણી પહોંચાડવામાં આવે છે, તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. જુઓ અને આ મુદ્રા કરો, નૃત્યની થોડી મુદ્રાઓ શીખો. હવે તમે નૃત્ય કરો ત્યારે આવી બધી મુદ્રાઓ તમે જોઈ હશે કરતા, અથવા તો કરી પણ હશે. તો નૃત્ય દ્વારા પણ આપણો ભાવ જે છે આપણે એકબીજા સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યાર પછી વિચારો અને કહો. ચિત્ર જુઓ અને વિચાર કરો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. હવે તમને બાજુના પેજ ઉપર સરસ મજાના ચિત્રો આપેલા છે, તે ચિત્ર જોઈને તમારે તમારી જાતે વાર્તા બનાવવાની છે. તો આપણે કેવી વાર્તા બનાવી શકીએ? તો પહેલા ચિત્રમાં તમને ખિસકોલી ખુશ હોય તેવું દેખાય છે, તે ખૂબ ખુશ છે. ત્યાર પછી બીજું ચિત્ર જુઓ તો તે પોતાની મનપસંદ રસોઈ બનાવી રહી છે એવું આપણને દેખાય છે. ત્યાર પછી ત્રીજા ચિત્રમાં રસોઈ બની ગઈ છે, ખૂબ જ સરસ મજાની રસોઈ બની ગઈ છે મનપસંદ, અને ખૂબ જ સરસ મજાની સુગંધ તેમાંથી આવી રહી છે. હવે તેને એવો કંઈક વિચાર આવ્યો હશે કે હું પહેલાં બહાર જઈને ફ્રેશ થતા આવું, અથવા તો બહાર એક આંટો મારતા આવું, પછી આવીને રસોઈ જમીશ. હવે તે બહાર આંટો મારવા જાય છે. ત્યાર પછી ચોથું ચિત્ર જુઓ તો કે કાગડા છે, કાબર છે, ઉંદરો છે અને માખીઓ છે, એ બધા ત્યાં ઝાડ પર આવે છે, અને ખિસકોલી બેન જે રસોઈ બનાવીને ગયા છે તે રસોઈ બધી જ ખાઈ જાય છે. તે બહાર આંટો મારવા જાય છે ત્યાં પેલી રસોઈ બધી જ માખો છે, કાગડો છે, કાબર છે, ઉંદર છે, એ બધા આવીને જમી જાય છે ખિસકોલી બેનની રસોઈ. તો આવી તમે તમારી રીતે બીજી પણ અલગ વાર્તા બનાવી શકો છો. તો આ હતો આપણો સાતમો પાઠ, અનોખો સ્વાદ. હવે પછીનો આઠમો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.